એની નંબર ઓફ ફેન્ટાસ્ટિક સ્ટોરી ભારતમાં અગણિત અદ્ભુત વાર્તાઓ છે કે કેવી રીતે સ્ત્રીઓ રહસ્યવાદી બની બસ પોતાના પતિ પ્રત્યે સમર્પિત થઈને કારણ કે તેઓએ તેમના પતિને એક માણસ તરીકે નહોતો જોયો ભારતમાં આ એક પ્રથા રહી છે જો કે હવે તો જતી રહી છે જ્યારે તેઓ પતિને સ્વામી કહીને બોલાવતા અને પતિ પણ શીર્ષક પર ખરો ઉતરતો આના માટે થોડા સમર્થનની જરૂર પડે છે એટલે જ્યારે આવું હતું ત્યારે શરૂઆતમાં હોર્મોન્સ હોય છે તે પોતાનું કામ કરે છે અને અમુક વસ્તુઓ કરે છે લાગણીઓ હોય છે તે પોતાનું કામ કરે છે અને અમુક વસ્તુઓ કરે છે પણ પછી તમે તેને પરે લઈ જતા એક દરવાજા તરીકે જુઓ છો અને કારણ કે એક સમયે દરેક વ્યક્તિ પાસે કોઈક પ્રકારની આધ્યાત્મિક તાલીમ હતી જેથી સ્વાભાવિક છે કે તે એકબીજાની પ્રગતિ માટે માર્ગદર્શિકાઓ બન્યા અને મોટા ભાગે મોટા ભાગે આ પ્રકારની ગોઠવણને લીધે હજારો સ્ત્રીઓ રહસ્યવાદી બની શકી પુરુષો ન બન્યા કેમ કે તેઓ માત્ર દરવાજા હતા જે લોકો દરવાજામાંથી પસાર થાય છે તેઓ ક્યાંક પહોંચે છે દરવાજો પોતે ક્યાંય નથી પહોંચતો દરવાજો તો ત્યાં જ છે લોકો આવે છે અને જાય છે કે નહીં ભારતમાં એટલા બધા અદભુત ઉદાહરણો છે કે કેવી રીતે સ્ત્રીઓ રહસ્યવાદી બની કારણ કે તેમની લાગણીઓ ફક્ત એક જ દિશામાં કેન્દ્રિત હતી બસ એક જ એક ક્ષણ માટે પણ કોઈ જ ફેરફાર વિના જુઓ તમે જે પ્રકારના શિક્ષણમાંથી પસાર થયા છો તેના લીધે તમે એવું માનો છો કે તમે તમારું મન કોઈ વસ્તુ પર એકત્ર કરી શકો છો પણ નથી થતું ખરું ને હેલો શું તમે પોતાનું મન એકાગ્ર કરી શકો છો મારી ઉપર કે તમારા પતિ ઉપર કે પત્ની ઉપર કે બાળકો ઉપર કે તમારા ભગવાન ઉપર ગમે તે હોય કે તમારા ધંધા કે પૈસા પર શું તમે ચોવીસ કલાક માટે તમારું મન સંપૂર્ણપણે એકત્ર રાખી શકો છો હેલો ના તો અત્યારે તમારી બુદ્ધિની પ્રકૃતિ આવી છે તો જો તમે આ બુદ્ધિને એ પ્રમાણે કેળવવા માંગતા હોવ કે તે આ રીતે રહી શકે ખૂબ લાંબા સમય માટે તો તે ખૂબ સરસ છે તેના માટે ઘણી મહેનત લાગશે પણ તમારી લાગણીઓમાં આ ક્ષમતા છે તમારા જીવનમાં એવા સમય રહ્યા છે જ્યારે તમે ભાવનાત્મક રીતે કોઈની સાથે મજબૂત રીતે જોડાયેલા હોવ ચોવીસે કલાક બસ એટલું જ છે કે નહીં એવું થયું છે કે નહીં એટલે તમે બુદ્ધિથી જેટલા સક્ષમ છો તેના કરતા ભાવનાત્મક રીતે વધારે સક્ષમ છો હું બસ તમારી સામે મુકી હળવા હલો ચાલશે સ્ત્રીઓ કહેશે હા ચાલશે કેમ કે તેમના માટે સરળ છે પુરુષોને તકલીફ થઈ રહી છે શું જુઓ તમે સ્ત્રી હોવ કે પુરુષ આ તમારા માટે સત્ય છે નજર કરો અને જુઓ કદાચ તમારો પ્રેમ એકાગ્ર ન હોય પણ ગુસ્સો તો એકાગ્ર છે ઇઝ તે એક ભાવના છે તમે તેની ઉષ્ણતાને અથવા તીવ્રતાને જુઓ તમે તમારા જીવનમાં એવી કેટલીક ક્ષણોમાં એ પ્રકારનો વિચાર જાણ્યો છે જેમાં દજાઈ જવાય એવી તીવ્રતા હોય પણ તમે એવી લાગણીઓ જોઈ છે ને હલો તમારી બુદ્ધિની તીવ્રતા વધારવા કરતા તમારા લાગણીઓની તીવ્રતા વધારવી છે કારણ કે તેમાં ઘણી મહેનત લાગે છે બુદ્ધિની તીવ્રતા જાળવી રાખવામાં ખૂબ વધારે પ્રમાણમાં મહેનત લાગે છે આધ્યાત્મિક માર્ગ પર બસ આજ તો સમસ્યા છે તમે આ રીતે એકાગ્ર છો પછી તમે જુઓ છો કે તમારી નિયતિ તે દિશામાં ગોઠવાથી જાય છે તમારામાંથી દરેક વ્યક્તિ જે ઇનર એન્જિનિયરિંગ કાર્યક્રમમાં આવ્યા છે તેમણે કોઈ ક્ષણે આ અનુભવ્યું છે કે જ્યારે તમે કાર્યક્રમમાં આવ્યા ત્યારે અચાનક એવું લાગ્યું કે તમારું જીવન એક માર્ગ પર છે બૂમ પણ પછી તમે ધીમે ધીમે પોતાને વિચલિત કરી દીધું અને તે તૂટવા માંડ્યું તમારે સમજવાની જરૂર છે જ્યારે તમે માર્ગ નક્કી કરો છો તો તમારે તેને વળગી રહેવું જોઈએ જો તમે ઉડવા માંગતા હોવ જો તમે આમ 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 કરશો આમ પણ આપણે બધા આ દિશામાં જ જઈ રહ્યા છીએ હેલો ના બધાને એવું લાગે છે કે તેઓ આ બાજુ જઈ રહ્યા છે એના માટેનો કોઈ પુરાવો નથી પણ આના માટેનો પુરાવો છે નો ઓકે ના શું પુરાવો છે કે ઉપર જઈ રહ્યા છો ના તેનો પુરાવો છે કે ચોક્કસથી તમે નીચે જશો સિવાય કે તમે તેમાંના એક હો જેને મંગળ ગ્રહ પર દફન થવું પરવડતું હોય ના ના આ ગ્રહને તમારી જરૂર છે ભલે જ્યારે તમે જીવતા હોવ ત્યારે કામના ન હોવ પણ જ્યારે તમે મરો ગ્રહ તમને પસંદ કરે છે હા ખરેખર ધરતી માતા તમને પાછા મેળવવા માગે છે મહેરબાનીથી તેમને તેની ના ન પાડશો જ્યારે આપણે ભક્તિ એ એક માર્ગ છે તેવી વાત કરીએ છીએ લોકોને લાગે છે કે ભક્તિ એટલે મંદિરમાં જવું ચર્ચમાં જવું અથવા મસ્જિદ જવું લોકોને લાગે છે કે ભક્તિ એટલે ધર્મ માર્ગ ના 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 ભક્તિ એટલે તમે તમારી લાગણીઓને એવી રીતે ગોઠવો છો કે તે તમારા માટે કામ કરે સંપૂર્ણપણે કારણ કે ફક્ત લાગણીઓમાં જ ફક્ત ભાવનાત્મક ક્ષણોમાં જ તમે પોતે જે છો તેના સૌથી મધુર ભાગને સ્પર્શ્યા હોવ છે કે નહીં શું તમે બુદ્ધિ થકી તેને સ્પર્શ્યા છો વિશ્વમાં બહુ ઓછા એવા છે મારી વાત માનો વિશ્વમાં બહુ ઓછા લોકો બુદ્ધિથી મધુર ભાગને અડી શકે છે તમારામાંથી મોટા ભાગના લોકો ફક્ત લાગણીમાં જ તમારા જીવનના મધુર ભાગને અડ્યા છે કે નહીં જીવનની સૌથી સુંદર ક્ષણો એ લાગણીની ક્ષણો છે કે નહીં હા તે ટક્યું નહીં હોય તે અલગ સમસ્યા છે પ્રોબ્લેમ તે કદાચ મેનેજમેન્ટની કમી હશે તમે પરિસ્થિતિઓને પોતે જે રીતે ઈચ્છો તે રીતે મેનેજ નથી કરી શકતા કારણ કે તમારી લાગણીઓ દુનિયાની લક્ષિતા તમારી ભાવનાત્મકતા પર રાજ કરે છે અને હું ઈચ્છું છું કે તમે સમજો આ દુનિયામાં કોઈ પણ પોતાની વસ્તુલક્ષી દુનિયા સંપૂર્ણપણે મેનેજ કરી શકતું નથી આપણે અમુક સ્તર સુધી તેને મેનેજ કરી શકીએ છીએ પણ ક્યારેક તે આપણા માટે કામ કરે છે ક્યારેક આપણા માટે કામ નથી કરતું શું એવું નથી હેલો ક્યારેક તે આપણા માટે કામ કરે છે આપણે ઈચ્છીએ છીએ કે તે આપણા માટે કામ કરે પણ તે હંમેશા આપણા માટે કામ નથી કરતી પણ આપણી ભાવનાત્મકતા હંમેશા આપણી માટે કામ કરવી જોઈએ હંમેશા કારણ કે તે આપણી છે આ લોકો ક્યારેક તમારા પક્ષમાં કામ કરશે ક્યારેક તમારી વિરુદ્ધ કામ કરશે ક્યારેક તમને ધ્યાન નહીં આપે શું આવું છે ભલે તમારો ભવ્ય પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોય હેલો ભલે તમારો એક ભવ્ય પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોય ક્યારેક તેઓ તમારી સાથે ખૂબ અદભુત હોય છે ક્યારેક તેઓ તમારી ઉપેક્ષા કરે છે ક્યારેક તેઓ તમને ખરેખર તકલીફ આપે છે એટલે ભક્તિનો અર્થ છે કે પોતાની ભાવનાત્મકતાને એ પ્રમાણે ગોઠવવી કે તમે જે છો તેનું ભાવનાત્મક પરિમાણ હંમેશા તમારા પક્ષમાં હોય ક્યારેય તમારી વિરુદ્ધ નહીં આના માટે તમારે તેને ત્યાં ભરાવીને મૂકી દેવાનું છે અને પછી છોડી દેવાનું છે નિયતિ ગોઠવાઈ ગઈ મેં તમને આ વાર્તા કહી હશે એક ઘરડો યોગી વેલિયંગીરી પર્વત પાસે આવ્યો વેલિયંગીરી પર્વત એટલે તે તળેટીમાં છે જ્યાં ઈશા યોગા સેન્ટર છે તે એક ભારે છે લગભગ આઠસો ફૂટ પણ આકરા ઢાળવાળું ચઢાણ એસી વર્ષથી વધુ ઉંમર ધીમે ધીમે તે પર્વત ચડવા માંગતા હતા કારણ કે ત્યાં ઉપર એક પવિત્ર સ્થળ છે અમુક દુકાનદારો જે ત્યાં બેઠા હતા તે મૂર્ખાઓ ક્યારેય પહાડ પર ચડ્યા નહોતા તેઓ તળેટી પાસે બેસીને ધંધો કરે છે એટલે તેઓ આ અને તે વેચે છે ખાવાનું બીડી તંબાકુ અને એવું બધું ત્યાં તે બેઠા હતા બેઠા બેઠા પીડી પીર્યા હતા તેઓ આ યોગીને જોઈને કહે છે ઓ ઘરડા માણસ શું તને ખબર છે આ ટેકરી કેટલી ઊંચી છે અરે અમે પણ ત્યાં ગયા નથી હજી તને લાગે છે કે તારા જેવો જળબુદ્ધિ ઘરડો આ પર્વત પર ચડી જશે યોગીએ તેમની સામે જોયું અને કહ્યું અને હસીને કહ્યું જુઓ મેં પહેલેથી મારું હૃદય ત્યાં મૂકી દીધું છે બાકીનું શરીર ગમે તે રીતે પાછળ આવી જશે તમે ચિંતા ન કરો મારું હૃદય પહેલેથી ત્યાં છે હું તો ગમે તેમ જઈશ જ્યાં તમારું હૃદય છે ગમે તે રીતે તમે ત્યાં જશો નહીં એટલે તમારી ભાવનાત્મકતાને હેન્ડલ કરવા માટે તમારી લાગણીઓનો ઉપયોગ કરવાનો આ અર્થ છે કે તમે તમારું હૃદય ત્યાં મૂકી દો તેમાં કોઈ ફેરફાર નહીં તે પહેલેથી જ ત્યાં છે જો તમે આ બાજુ જુઓ પેલી બાજુ જુઓ ગમે તે કરો આ તમને એક જ દિશામાં ખેંચા કરશે